गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम बैक टू अनदर वीडियो ऑफ एस्टिमेटिंग कॉस्टिंग एंड कॉन्ट्रेक्शन। आपनो सब्जेक्ट छे डिप्लोमा मिकेनिकल इंजीनियरिंग ना फिफ्थ सेमेस्टर में एस्टिमेटिंग कॉस्टिंग एंड कॉन्ट्रेक्शन। हवे आमा आपणे लास्ट लेक्चर में चैप्टर नंबर 4 स्टार्ट कर्यो हतो, कॉस्ट एस्टिमेटिंग इन फोर्जिंग अने कास्टिंग। पछी आपणे जोई गया था आखा ओवरव्यू में कि चैप्टर में आपणे कई कई वस्तु शीखवानी छे। पछी आपणे जोई गया था कि कोने फोर्जिंग कहेवाय ने टाइप्स ऑफ फोर्जिंग कया कया आवे। तो टाइप्स ऑफ फोर्जिंग में पहलू आवशे आपणुं हेन्ड फोर्जिंग, अने शुं कहेवाय हेन्ड फोर्जिंग कहेवाय का पछी ने स्मिथ फोर्जिंग कहेवाय। पछी सेकेंड आवशे आपणुं मशीन फोर्जिंग ओर अपसेट फोर्जिंग। थर्ड आवशे ड्रॉप फोर्जिंग अने फोर्थ आवशे प्रेस फोर्जिंग। હવે આટલી વસ્તુ આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં। આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવાનું છે ફોર્જિંગ ઓપરેશન્સ। શું સ્ટાર્ટ કરવાનું છે? ફોર્જિંગ ઓપરેશન, કે આપણે જ્યારે ફોર્જિંગ કરીએ છીએ તો કયા કયા ઓપરેશન્સ આપણે જોવા મળે છે। ધ ફોલોઈંગ આર ધ ઓપરેશન્સ યુઝ ટુ સેવ ધ પ્રોડક્ટ બાય ફોર્જિંગ પ્રોસેસ, કે આપણે જ્યારે ફોર્જિંગ પ્રોસેસ કરીએ તો સેવ આપવા માટે આપણે કયા કયા ઓપરેશન કરવાના છે મટીરિયલમાં, એ આવશે આપણે ફોર્જિંગ ઓપરેશન્સમાં। પહેલું આવશે ડ્રોઈંગ ડાઉન ઓપરેશન, બરાબર? શું આવે? ડ્રોઈંગ ડાઉન ઓપરેશન। પછી આવશે સેકન્ડ વન, આવે અપસેટિંગ ઓપરેશન। થર્ડ આવશે બેન્ડિંગ ઓપરેશન। ચોથું આવશે પંચિંગ અને ડ્રિફ્ટિંગ ઓપરેશન। પાંચમું આવે સ્વેગિંગ ઓપરેશન, અને છઠ્ઠું આવશે આપણું હોટ કટિંગ। તો આપણે ફોર્જિંગ ઓપરેશન્સમાં 6 ઓપરેશન્સ આવે છે। ફર્સ્ટ આપણે જોઈ જાય, પહેલું કયું છે આપણું? ડ્રોઈંગ ડાઉન ઓપરેશન, તો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ડ્રોઈંગ આઉટ ઓપરેશન। હવે ડ્રોઈંગ ડાઉન ઓપરેશન છે એને શું કહેવાય? ડ્રોઈંગ આઉટ ઓપરેશન પણ કહેવાય। ઇટ ઇઝ ધ પ્રોસેસ ઇન વિચ ધ હીટર જોબ ઇઝ હેમર્ડ ઇન ઇઝ લેન્થ। શું કીધું? કે મારો જે મટીરિયલ છે એને મેં પહેલાં શું કરવા, જોબને ગરમ કરા, હીટ કરી દેવા, પછી એમાં શું કરવાનું આવે, આપણે હેમર મારવાનું આવે એના લેન્થ ઉપર। ડ્યુ ટુ ધીસ ઓપરેશન બાય ડિક્રીઝિંગ ધ ક્રોસ સેક્શન ઓફ ધ વર્ક પીસ ઇટ્સ લેન્થ કેન બી ઇન્ક્રીઝ। ડ્રોઈંગ ડાઉનમાં શું કે આપણે એની લેન્થ વધારવાની છે, એનું ક્રોસ સેક્શનલ એરિયા ઘટાડીને। ડ્રોઈંગ ડાઉન ઇન્ક્રીઝ ધ લેન્થ ઓફ ધ બાર સ્ટોક, ધસ રિડ્યુસિંગ ઇઝ ક્રોસ સેક્શન, બરાબર? લેન્થમાં વધારો થવાનો છે અને ક્રોસ સેક્શન એરિયામાં ઘટાડો થવાનો છે, એ છે આપણું ડ્રોઈંગ ડાઉન ઓપરેશન, બરાબર? સેકન્ડ આવે અપસેટિંગ ઓપરેશન, તો અપસેટિંગ ઓપરેશન ઇન્ક્રીઝસ ધ ક્રોસ સેક્શન ઓફ ધ બાર ધેર બાય રિડ્યુસિંગ ઇઝ લેન્થ। અપસેટિંગ ઇઝ ધ રિવર્સ પ્રોસેસ ઓફ ડ્રોઈંગ ડાઉન। શું કીધું? કે અપસેટિંગ પ્રોસેસમાં શું થવાનું, આપણી લેન્થ ઘટવાની અને ક્રોસ સેક્શનલ એરિયા વધવાનો, ને જે અપસેટિંગ પ્રોસેસ છે એ આપણા ડ્રોઈંગ ડાઉન ઓપરેશનનું એક્ઝેક્ટલી ઓપોઝિટ થાય, બરાબર? રિવર્સ પ્રોસેસ ગણે। થર્ડ આવશે બેન્ડિંગ ઓપરેશન, ધ બેન્ડિંગ ઓફ અ જોબ ઇઝ ડન બાય હોલ્ડિંગ ઇટ બિટવીન ફિક્સર્સ એન્ડ સ્ટ્રાઇકિંગ ધ વર્ક પીસ વિથ ધ હેલ્પ ઓફ હેમર। શું કીધું? બેન્ડિંગ ઓપરેશનમાં આપણે વર્કપીસને હોલ્ડ કરશું કોઈ બે ફિક્સરના વચ્ચે, ને પછી એના પર આપણે હેમર મારશું, ને એને શું કરશું, આપણે બેન્ડ કરશું, એ થાય આપણું ફોર્જિંગ ના અંદર આપણો બેન્ડિંગ ઓપરેશન। ઇન સ્મિથ ફોર્જિંગ ધીસ ઓપરેશન ઇઝ કેરીડ આઉટ બાય પ્લેસિંગ ધ વર્કપીસ ઇન અ બીક ઓફ ધ એનવિલ એન્ડ ધેન હેમરિંગ ઇટ। શું કીધું? જો સ્મિથ ફોર્જિંગ હોય તો શું કરશું, આપણે વર્ક પીસને આપણે રાખશું આપણા એન્વિલ ઉપર, ને પછી એના પર આપણે હેમરિંગ કરશું, બરાબર? એટલે તો આપણું થર્ડ ઓપરેશન બેન્ડિંગ ઓપરેશન। હવે આપણે જોવાનું છે ફોર્થ વન, પંચિંગ અને ડ્રિફ્ટિંગ ઓપરેશન। ધ ઓપરેશન ઓફ મેકિંગ હોલ્સ ઇન ધ ફોર્જિંગ વાઇલ ઇન હીટર સ્ટેટ વિથ ધ હેલ્પ ઓફ અ ટૂલ કોલ્ડ પંચ ઇઝ કોલ્ડ પંચિંગ। શું કીધું? કે પંચિંગ કોને કહેવાય? કે આપણે કોઈ એક સ્પેશિયલ ટૂલ, બરાબર, જેમ કે એને કહેવાય પંચ, પંચનો યુઝ કરીને આપણે શું કરવાના છે,
આપણા 4G ના મટીરિયલ પર જ્યારે હીટર સ્ટેટમાં હોય એટલે કે જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે હોલ બનાવીએ 5નો યુઝ કરીને, તેને શું કહેવાય છે આપણું પંચિંગ ઓપરેશન. વાય ધ ઓપરેશન ઓફ એનલાર્જિંગ ધ હોલ વિથ ધ હેલ્પ ઓફ એન સ્પેશિયલ ટૂલ કોલ ડ્રિફ્ટ ઇઝ નોન એઝ ડ્રિફ્ટિંગ. હવે આપણે જે હોલ કર્યો બરાબર પંચિંગ કરીને જે હોલ કર્યો, હવે આપણે હોલને મોટો કરવો હોય તેના માટે આપણે એક સ્પેશિયલ ટૂલ યુઝ કરશું ડ્રિફ્ટ, ને આ જે ઓપરેશન છે તેને શું કહેવાય ડ્રિફ્ટિંગ. બરાબર, હેન્સ પંચિંગ ઇઝ ધ ઓપરેશન ઓફ મેકિંગ હોલ એન્ડ ડ્રિફ્ટિંગ ઇઝ ધ ઓપરેશન ઓફ એનલાર્જિંગ ધ ઓલરેડી પંચ હોલ. એટલે શું કહેવા માંગે છે, આપણે પંચિંગ ઓપરેશન કોને કહેવાય કે આપણે આપણા ફોર્જિંગવાળા જોબ ઉપર હોલ બનાવીએ એને કહેવાય આપણો પંચિંગ ઓપરેશન. ને આપણે જે ઓલરેડી પંચ કરેલો હોલ છે એને જો મોટા કરવા માટેનો જે ઓપરેશન છે તેને સેવા છે આપણું ડ્રિફ્ટિંગ ઓપરેશન. સમજ પડી ગઈ પંચિંગ અને ડ્રિફ્ટિંગ ઓપરેશનમાં. પછી ફિફ્થ આવશે આપણું સ્વેગિંગ ઓપરેશન. શું આવશે સ્વેગિંગ ઓપરેશન? ધીસ ધ ઓપરેશન વિચ રેડ્યુસર્સ એન્ડ ફિનિશર્સ ધ જોબ ટુ ડિસાઇડ સાઇઝ એન્ડ શેપ યુઝલી આઈધર રાઉન્ડ ઓર હેક્ઝાગોનલ. શું કીધું કે આપણો જે જોબ છે એને આપણે શું કરશું રેડ્યુસ કરશું અને એનું ફિનિશ કરશું જોબને આપણા ડિઝાઇન શેપ અને સાઇઝમાં, કાં તો રાઉન્ડ હશે કાં પછી હેક્ઝાગોનલ શેપ હશે. બરાબર, ધીસ ઓપરેશન બ્રિંગ્સ ધ જોબ ઇન ટુ રિક્વાયર્ડ એક્યુરેટ શેપ વિથ ધ હેલ્પ ઓફ એ સ્વેગ. શું કરવાના છે આપણે આપણા જોબને આપણે રિક્વાયર્ડ શેપમાં લેવાના છે સ્વેગ સાથે. બરાબર, સ્વેગનો યુઝ કરીને. સિક્સ્થ વન આવશે આપણું હોટ કટિંગ. ધીસ ઓપરેશન ઇઝ યુઝ ટુ કટ ધ હીટેડ મેટલ બાર ઇન એ સ્મિથી શોપ. બરાબર, આપણો જે ફોર્જિંગનો શોપ છે કે જે સ્મિથ છે જેના પર ફોર્જિંગ કરતો છે એના શોપમાં આપણે જ્યારે મટીરિયલને કટ કરે જ્યારે હીટેડ મેટલ હોય એ લોકોને આપણે કટ કરીએ એને કહેવાશે આપણું હોટ કટિંગ. સમજ પડી ગઈ? આ તો આપણા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફોર્જિંગ ઓપરેશન્સ. હવે આપણે જોવાના છે નેક્સ્ટ ટોપિક, પ્રોસિજર ઓફ કેલ્ક્યુલેટિંગ મટીરિયલ કોસ્ટ ઓફ એ પ્રોડક્ટ ફોર ફોર્જિંગ શોપ. ફોર્જિંગનો શોપ છે એમાં આપણે મટીરિયલનો કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું, કેલ્ક્યુલેટ કરશું એની પ્રોસિજર આપણે જોવાની છે. બરાબર, તો ફર્સ્ટ આપણે જોઈ જાય પ્રોસિજર ફોર કેલ્ક્યુલેટિંગ મટીરિયલ કોસ્ટ વિલ બી એક્સપ્લેન ઇન ડિટેલ ઇન આર્ટિકલ 4.4. આપણો જે 4.4 આવે એમાં આપણે પ્રોસિજર ઓફ કેલ્ક્યુલેટિંગ વે ફોર્જિંગ કોસ્ટ જોવાના છે ડિટેલમાં. ફોર્જિંગ વેટ્સ એન્ડ ફોર્જિંગ લોસસ આર એસ અંડર. હવે આ સેક્શનમાં આપણે જોવાના છે ફોર્જિંગ વેટ અને ફોર્જિંગના લોસસ. ફર્સ્ટ આવશે ડેફિનેશન્સ ઓફ ડિફરન્ટ વેટ ઓફ ફોર્જિંગ, કે ફોર્જિંગના ડિફરન્ટ વેસ્ટ છે વેટ. બરાબર, એ કયા કયા આવે એના ડિફરન્ટ ટાઈપ કયા કયા છે આપણે જોવાના છે. ફર્સ્ટ આવે આપણો શેપ વેટ. શું છે શેપ? મતલબ કે મારા જોબનો આકારનો વેટ. બરાબર, મારો જોબ છે એનો જે શેપ એટલે કે આકાર છે એના કારણનો વેટ. ધ પ્રોડક્ટ ઓફ વોલ્યુમ ઓફ ધ જોબ કેલ્ક્યુલેટેડ બાય યુઝિંગ ઇઝ ડાયમેન્શન ગીવન ઇન ધ ડ્રોઈંગ એન્ડ ડેન્સિટી ઓફ ધ જોબ મટીરિયલ ઇઝ કોલ શેપ વેટ ઓફ ધ જોબ. મતલબ કે મારા જે ડિઝાઇન ઉપરથી જે ડ્રોઈંગ મને આપી છે ડાયમેન્શન યુઝ કરીને મેં એનો વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરું મારા જોબનો, ને એનું મેં મલ્ટિપ્લિકેશન કરું મારા મટીરિયલના ડેન્સિટી સાથે, ત્યારે જે મને મળે એ મને શું મળશે આપણો શેપ વેટ મળશે આપણા જોબ માટેનો. બરાબર, પછી સેકન્ડ આવે નેટ વેટ. ધ નેટ વેટ ઇઝ ધ એવરેજ વેટ ઓફ ધ ફિનિશ ફોર્જ પાર્ટ. મતલબ આપણે ફોર્જીના પાર્ટનો જે ફિનિશ પાર્ટ મળ્યો આપણો એનો જે વજન આવે એવરેજ વજન એને કહેવાશે આપણો નેટ વેટ. ધીસ વેટ કેન બી કેલ્ક્યુલેટેડ થિયોરિટિકલી બાય ટેકિંગ એવરેજ ઓફ ધ વેટ ઓફ ધ પાર્ટ પ્રોડ્યુસ બાય યુઝિંગ અ ડાઈ. હવે આ વેટ આપણે થિયોરિટિકલી જો મેઝર કરવું હોય તો આપણે જેટલા બી પાર્ટ્સ બનાવેલા છે ડાયનો યુઝ કરીને એ બધાના વેટનો એવરેજ લઈ લેવાનો, એટલે આપણને શું મળી જશે નેટવર્ક મળી નેટ વેટ મળી જશે થિયોરિટિકલી. ડિફરન્ટ પાર્ટ્સ મે હેવ ડિફરન્ટ વેટ ડ્યુ ટુ ડાય ટોલરન્સ. નેટ વેટ ઓફ ધ જોબ ઇઝ 3 to 5% મોર ધેન ઇઝ
સેફ વેટ, શું કીધું કે અલગ અલગ પાર્ટ માટે અલગ અલગ વેટ આપણને મળી શકે છે એના ડાયના ટોલરન્સના કારણે, બરાબર. ને નેટ વેટ છે તે 3 થી 5% વધારે આવે આપણા સેફ વેટ કરતાં, બરાબર. એટલે કે સેફ વેટ કરતાં નેટ વેટ કેટલું આવશે? 3 થી 5% વધારે આવશે, બરાબર. ફર્સ્ટ પહેલી નેટ વેટમાં અને સેફ વેટમાં. થર્ડ આવશે આપણું ગ્રોસ વેટ. કયું છે થર્ડ વન? ગ્રોસ વેટ. તો ગ્રોસ વેટ ઇઝ ધ વેટ ઓફ સ્ટોક ઓફ મટીરિયલ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ અ ફોર્જિંગ. મતલબ કે મેં જ્યારે ફોર્જિંગ કરવા માગું મારા પાકનું, એને ઇનિશિયલમાં જે મટીરિયલ લેવાનો છે સ્ટોક મટીરિયલ, એ આખો જે એનો વેટ આવે સ્ટોક મટીરિયલનો, એને કહેવાશે આપણા ગ્રોસ વેટ. શું કહેવાશે? ગ્રોસ વેટ કહેવાશે. ધીસ વેટ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય મલ્ટીપ્લાઇંગ નેટ વેટ બાય ફેક્ટર ડેવલપમેન્ટ ફ્રોમ પ્રીવિયસ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. હવે શું થાય? આપણે જો ગ્રોસ વેટને આપણે પ્રેક્ટિકલી, બરાબર, જો કેલ્ક્યુલેટ કરવું હોય તો કઈ રીતે થાય? આપણા નેટ વેટને આપણે મલ્ટીપ્લાય કરવો પડે ફેક્ટર ડેવલપમાંથી. શું કરવું પડે? મલ્ટીપ્લાય કરવો પડે આપણે અમુક ફેક્ટર સાથે કે જે આપણને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ પરથી મળે. પછી ફોર ક્લોઝ ડ્રાય ફોર મી ફોર્જિંગ ધીસ મલ્ટીપ્લાયર રેન્જસ ફ્રોમ 10 to 15%, વેર એઝ ફોર ઓપન ડ્રાય ફોર્જિંગ ઇટ મે બી એઝ હાઈ એઝ 60 to 70%. આપણે જે ફેક્ટરને મલ્ટીપ્લાય કરવાના છે, બરાબર, એની વેલ્યુ 10 થી 15% આવે ક્લોઝ ડાય ફોર્જિંગ માટે, ને 60 to 70% આવે ઓપન ડાય ફોર્જિંગ માટે. મતલબ કે જ્યારે મેં ક્લોઝ ડાય ફોર્જિંગ કરતો હોઉં ને, ત્યારે મને નેટ વેટને 10 કાં તો 15 સાથે મલ્ટીપ્લાય કરવું પડે, 10 or 15%, બરાબર. અને ઓપન ડાય ફોર્જિંગ હોય તો મારે નેટ વેટને શું કરવું પડે? 60 to 70% સાથે મલ્ટીપ્લાય કરવું પડે. એ મારો છે આપણો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર. ધીસ કેન ઓલ્સો બી કેલ્ક્યુલેટેડ બાય એડિંગ ધ વેટ ઓફ મટીરિયલ લોસ્ટ ડ્યુ ટુ ડિફરન્ટ ફોર્જિંગ લોસીસ ઇન ટુ ધ નેટ વેટ ઓફ ફોર્જિંગ. હવે ગ્રોસ વેટ આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો નેટ વેટમાં આપણે બીજા બધા એડ કરવાના, કે જે મને ફોર્જિંગને કારણે લોસ જોવા મળ્યો હતો, મારો જે મટીરિયલ લોસ થઈ ગયો ફોર્જિંગ ઓપરેશન્સમાં, એ બધા વેટને જો મેં નેટ વેટ સાથે એડ કરી નાખું તો બી મને મારો ગ્રોસ વેટ મળી જવાનો. સમજ પડી ગ્રોસ વેટમાં. પછી નેક્સ્ટ છે કન્ઝ્યુમ મટીરિયલ. લાસ્ટ કયો આવશે આપણો? કન્ઝ્યુમ મટીરિયલ. ધ બાર સ્ટોક્સ ફોર ફોર્જિંગ અ જોબ આર ઓપ્ટેન બાય કટિંગ ધેમ ફ્રોમ બાર ઓર બી લેટ ઓફ મટીરિયલ. શું કીધું? કે આપણો જે બાર સ્ટોક આપણને મળે એને આપણે જો મેળવવો હોય જોબ માટે, તો આપણે શું કરશું? એ બારને આપણે શું કરવાના? કટ કરવાના, કે પછી બિલેટ જે મળે, બિલેટ શું થાય? મારા મટીરિયલનું પ્લેટ, એને જ્યારે મેં કટ કરું તો શું થાય? એમાંથી મને મારો બાર સ્ટોક મળવાનો. હા, ડ્યુ ટુ કટિંગ, જ્યારે મેં કટિંગ કરું તો મને અમુક લોસ જોવા મળે છે, બરાબર. કોણ? મારા મટીરિયલનો અમુક કોસ્ટ થાય, જેના કારણે ડિવાઇડિંગ ધ વેટ ઓફ બાર સ્ટોક બાય નંબર ઓફ પીસીસ ઓપ્ટન બાય કટિંગ ઇટ. આપણો જે બાર સ્ટોક છે એને મેં કેટલી વખત કટ કર્યો, એમાં મારો દરેક કટમાં મારો અમુક મટીરિયલ વેસ્ટ થવાનો, લોસ થઈ જવાનો ને. તો હવે કન્ઝ્યુમ મટીરિયલનો વેસ્ટ કઈ રીતે મળવાનો? તો ડિવાઇડિંગ વેટ ઓફ ધ બાર બાય નંબર ઓફ પીસીસ ઓપ્ટન બાય કટિંગ ઇટ, બરાબર, ધ કન્ઝ્યુમ વેટ કેન બી ઓપ્ટેન, બરાબર. એના પછી આપણને કન્ઝ્યુમ વેટ મળી જવાનો. સમજ પડી ગઈ? આ હતા આપણા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેટ્સ ઇન ફોર્જિંગ. હવે આપણે જોવાના છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોસીસ. એસ્ટિમેશન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફોર્જિંગ લોસ. આપણે જ્યારે ફોર્જિંગ કરીએ તો આપણને કયા કયા ટાઈપના લોસીસ જોવા મળે છે. ડ્યુરિંગ ફોર્જિંગ ઓપરેશન સમ લોસ ઓફ મટીરિયલ અકર્સ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કેલ્ક્યુલેટ ધેમ એક્યુરેટલી, હેન્સ દે આર ફાઉન્ડ ઓન ધ બેઝિસ ઓફ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. હવે શું કીધું? કે આપણે જ્યારે ફોર્જિંગ ઓપરેશન્સ કરીએ છીએ તો મને બહુ બધા ટાઈપના મટીરિયલ લોસ જોવા મળે છે. હવે એને કેલ્ક્યુલેટ કરવું બહુ અઘરું છે, એક્યુરેટલી આપણે એને કેલ્ક્યુલેટ નહીં કરી શકીએ. આપણે કઈ રીતે ખબર પડે? એ વસ્તુ જો ફાઇન્ડ કરો લોસને, તો આપણને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ પરથી ખબર પડે.
ડિફરન્ટ ફોર્જિંગ લોસેસ આર એસ અંડર, અને કયા કયા ટાઈપના ફોર્જિંગ લોસ આવે છે એની લિસ્ટ નીચે આપણે આપેલી છે. ટોંગ લોસ, સ્કેલ લોસ, ફ્લેશ લોસ, સીએલ લોસ અને સ્ક્રૂ લોસ, આટલા ટાઈપના લોસ આપણને ફોર્જિંગમાં જોવા મળે છે. હવે આ બધા લોસ જે છે ફોર્જિંગના, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં જોઈ જશું. હવે આજના લેક્ચરમાં કોઈને પ્રોબ્લેમ હોય તો ડિફિકલ્ટી લાગી હોય મને કોન્ટેક્ટ કરી શકો છો, મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો, ને વિડીયોના કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. આ વિડીયોને લાઇક અને શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.